નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે થોડાક પ્રોડક્ટ શેર કરવાની છું જે હું વેદિકા અને વિહાન માટે યુઝ કરું છું. અને દરેક સ્ત્રી જ્યારે મા બનવાની હોય ત્યારે જેમ જેમ સમય નજીક આવતો જાય, જેમ જેમ દિવસો નજીક આવતા જાય બાળક કરવાના, ત્યારે સૌથી પહેલાં એ જ બધા પ્રશ્નો મગજમાં આવતા હોય છે કે કયા પ્રોડક્ટ એના માટે યુઝ કરીશ, શું એના માટે સારું રહેશે. અને દરેકના કન્સર્ન એવા જ હોય કે ભાઈ કંઈક બેસ્ટ ના આપવું જેથી કરીને એને નુકસાન ન થાય અને બસ ફાયદો જ થાય, રાઈટ? તો હું આજે એવા જ પ્રોડક્ટ્સ તમારી સાથે શેર કરવાની છું જે તમે થોડીક હેલ્પ આપશે. સૌથી પહેલાં વાત કરીએ તો ડાયટ પર આવે, બિકોઝ દરેક મમ્મીને પહેલો સવાલ એવો હોય કે ભાઈ ડાયપર કયા સારા રહેતા હશે, કયા ડાયપર્સ યુઝ કરવા જોઈએ. તો હું જ્યારે વાત કરું, વેધાન જ્યારે નાના હતા, જ્યારે એમનો જન્મ થયો ત્યારે શરૂઆતમાં મને એવું જ હતું કે હું ડાયપર યુઝ નહીં કરું. દરેક મમ્મીને એવું હોય, કારણ કે આપણને છે ને પહેલી ફિલિંગ આવે મગજમાં, પહેલી પીરિયડ્સવાળી જે આપણે થોડાક દિવસ માટે યુઝ કરતા હોય, આપણને એવું થાય કે કેવું લાગે યાર, જરાય એમ સારું ના લાગે, બિચારા બાળકોને કેવું લાગતું હશે એન ઓલ. પણ જ્યારે મેં પહેલી વાર, મને એકચ્યુઅલી હોસ્પિટલથી હું જ્યારે ડિસ્ચાર્જ થઈ ત્યારે ત્યાંની જે કીટ આપી હતી, ત્યાંથી બે ત્રણ કીટ આપી હતી સાથે, એની અંદર મને બહુ બધા ડાયપર્સ સેમ્પલ તરીકે મળ્યા હતા. અને થોડાક દિવસ મેં ડાયપર વગર જ્યારે બાળકોને સુવડાવ્યા તો મને ખબર પડી કે મારા માટે તો ઠીક છે પણ એમના માટે ડાયપર વગર સુવું એ બહુ મોટી ઇસ્યુ છે, કારણ કે હજી થોડી વાર ના થાય તેમને સૂકવું આવી જાય અને એમને ઉઠવું પડે અને એમની ઊંઘ બગડે અને એના લીધે બહુ તકલીફ પડે. તો તમે ધારો તો દિવસે ના પહેરાવો ચાલે, પણ રાત્રે પહેરાવો તો તમારા માટે અને બાળક બંને માટે સારું છે. વેલ, ત્યાર પછી મેં રિસર્ચ શરૂ કર્યું કે ડાયપર કયા સારા રહેશે. તો મારી પાસે પેમ્પર્સ સજેશન મળ્યું. સૌથી પહેલાં બહુ બધાનું કેવું એવું હતું કે ભાઈ પેમ્પર્સના ડાયપર બહુ સરસ આવે છે અને એની અંદર ખાસ કરીને એક્ટિવ રેન્જ, જે પેલું સ્ક્રેચ કરી અને ઉપરથી લગાવીને પહેરવાનું હોય, મને મળશે એનો ફોટો. અત્યારે હું એ યુઝ નથી કરતી પણ મને એનો ફોટો મળશે એટલે હું અહીંયા સાઈડમાં લગાવી દઈશ, જેથી કરીને તમે આસાનીથી જોઈ શકો કે કેવા હોય છે. અને એ ડાયપર જે છે એ બાળકની સ્કિનને ડાયરેક્ટ ટચ નથી કરતા, ઓછું કરે છે, તમે એને ઢીલા રાખી શકો છો. તો આઈ થિંક કે એ નવજાત માટે બહુ સારા રહે, ખાસ કરીને બે મહિના સુધીના બાળક માટે બહુ સારા રહે. ત્યાર પછી તમે ધારો તો તમે પેન્ટ તરફ જઈ શકો છો. ઓકે, તો મેં એક્ટિવમાંથી જ્યારે શિફ્ટ કર્યું તો મેં પ્રીમિયમમાં કર્યું હતું અને એ છે પ્રીમિયમ પેન્ટ્સ છે. અત્યારે હું સાઇઝ એમ લઉં છું, એકચ્યુઅલી ડાયપર્સની સાઇઝ છે એ બાળકોના વજનના આધારે નક્કી થતી હોય છે. તો અત્યારે હું પ્રીમિયમ પેન્ટ યુઝ કરું છું. મેં એમના જે બીજા આવે છે એ પણ ટ્રાય કરું છું પણ મને આ વધુ ગમે છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે આ ડાયપરનું કે એની અંદર આગળ એક યલો કલરની લાઇન આવે છે, જે બાળક સુસુ કરે ત્યારે ધીમે 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 બ્લૂ થવાની ચાલુ થઈ જાય છે. એટલે જ્યારે આખી બ્લૂ થઈ જાય એટલે તમને ખબર પડી જાય કે બસ હવે આની કેપેસિટી પૂરી થઈ છે, હવે મારે એને ડાયપર ચેન્જ આપવું જોઈએ. અને બીજી વાત એ છે કે મેં વચ્ચે બીજી બ્રાન્ડ પણ ટ્રાય કરેલી, એ છે હબીઝ, બતાવી દઉં તમને. આ છે હબીઝના વન્ડર પેન્ટ્સ છે અને એની પણ મીડિયમ સાઇઝિસ એમને લાગે છે, લેટી હાલને. પણ એ ડાયપર મેં જ્યારે પહેરાવાના ચાલુ કર્યા તો તકલીફ એ પડી કે 12 અવર લખાઈને બધા પેકેટ્સની અંદર આવે છે પણ 12 અવર્સ 12 કલાક માટે એબ્સોર્બશન કોઈ પણ ડાયપરનું એટલું સારું નથી આવતું જેટલું પેમ્પર્સનું આવે છે. એટલે મારે રાત માટે તો પેમ્પર્સ જ મંગાવવા પડ્યા. અને આ જે હગીઝ છે એ દિવસ દરમિયાન 6 થી 7 કલાક માટે મારે જ્યારે પહેરાવવાના હોય, ક્યારે બહાર જવું હોય, હોસ્પિટલ વેક્સિનેશન માટે જવાનું હોય કે વેદિકા જ્યારે ફ્રોક પહેરે એવું કંઈ હોય ત્યારે હું એને પહેરાવું છું, તો ત્યારે હગીઝ પહેરાવું છું. બિકોઝ હગીઝ હું બંને ડાયપર ફર્સ્ટ ક્રાયમાંથી મંગાવું છું અને હગીઝ મને 8-8 રૂપિયાની આસપાસ એક પીસ પડે છે અને પેમ્પર મને 10-10.5 સુધીમાં એક પીસ પડે છે. તો
તો હું બંને ડાયપર્સ યુઝ કરું છું, એક દિવસનો યુઝ કરું છું અને એક રાત્રે યુઝ કરું છું. દિવસના જ્યારે થોડી વાર માટે બહાર જવાનું હોય ત્યારે હવીસ મને આરામથી ચાલે છે. હવે જ્યારે વાત ડાયપરની આવે તો ડાયપર ક્રીમ કેવી રીતે બોલાય, રાઈટ? તો એ લોકો જ્યારે બહુ નાના હતા, એકથી જ્યારે મેં કીધું કે અઢી મહિના સુધી મેં એમના માટે એક્ટિવ જે રેન્જ આવે છે એ યુઝ કરી હતી, એક્ટિવ બેબી, તો એની અંદર મારે ક્યારેય ડાયપર રેસ ક્રીમની જરૂર નથી પડી. એ ત્યારે એકચ્યુઅલી વિન્ટર હતું, તો શિયાળો હતો એટલે મેં એમને કોકોનટ ઓઇલ જ અમે લોકો રેગ્યુલર લગાવી અને ડાયપર પહેરાવી દીધા. આનાથી એની સ્કીન પણ મોઇશ્ચરાઇઝ રહેતી, બીજું કે તેલ હતું એટલે શું ડાયરેક્ટ સ્કીનને ટચ ના કરી શકતું અને પૂરેપૂરું પ્રોટેક્શન એનાથી મળી જતું હતું, એટલે ત્યાં સુધી મારે જરૂર નહોતી પડી. પણ મેં જ્યારે હવીસ પહેરાવાના શરૂ કર્યા તો એની અંદર રેશિસની થોડીક પ્રોબ્લેમ થવા માંડી અને એટલા માટે જ મારે એક રેશિસ ક્રીમ લેવી પડી જે પેમ્પર્સમાં મારે યુઝ નથી કરવી પડતી પણ હવીસમાં કરવી પડે છે. એ છે આ સેવામાઇન્ડ જુઅલ. બેન જાગી ગયા છે, કદાચ વચ્ચે આવીને ડિસ્ટર્બ કરે. ઓકે, તો આ જે ટ્યુબ છે એ બહુ બધા તરફથી રેકમેન્ડેડ હતી તો મેં ટ્રાય કરી, ઠીક છે. પણ બને ત્યાં સુધી હું ડાયપર અને ક્રીમ અવોઇડ કરું છું દિવસના, બહુ જરૂર હોય તો જ લગાવું છું અને વધારે પડતા તો પેમ્પર્સ જ યુઝ કરું છું. ઓકે, હવે શરૂઆતમાં બાળકોને નવરાવાની 6 દિવસ તો મનાઈ હોય છે, જ્યાં સુધી એમનું 6 થી 7 દિવસ જ્યાં સુધી એમની નાભી છે એ સુકાઈને ખરી ના જાય ત્યાં સુધી બાળકોને નવરાવાની મનાઈ હોય છે. એટલે ડૉક્ટર જ કહે છે અને આ કેસમાં જેમ ડૉક્ટર કહે એમ જ કરવું જોઈએ. ઓકે, તો ડૉક્ટર મનાઈ આપે છે. પણ ત્યાર પછી જ્યારે અમને નવડાવવા માટેની છૂટ મળી હતી વિહાનને 6ઠા દિવસથી અને વેદિકાને એના 2 દિવસ પછીથી મળી હતી, તો એમના માટે અમને ડૉક્ટરે જ એક સાબુ સજેસ્ટ કર્યો હતો, ટેલિબાર, જે કહેતાઓ છે. તો હું મોસ્ટ ઓફ ધ ટાઈમ આ સાબુ યુઝ કરું છું અને ક્યારેક જ્યારે લિક્વિડ કન્સિસ્ટન્સી શિયાળામાં બહુ સારી રહે છે બાળકોને નવડાવવા માટે, એમાં ગ્લિસરીન વધારે હોય છે અને એનાથી સ્કીન થોડું ડ્રાય ઓછી થાય છે, તો કે આ સાબુથી પણ સરસ રહેતી હતી અને મેં પહેલેથી મંગાવેલું હતું એટલા માટે યુઝ કરું છું. એ છે આ મામાઅર્થનું. વધારે પડતી પ્રોડક્ટ જેમ છે એ મામાઅર્થની જ યુઝ કરું છું. એમનું શેમ્પૂ, એમની બોડી લોશન, એમનું બેબી વોશ અને એમની મિલ્કી ફેસ ક્રીમ, આ 4 પ્રોડક્ટ હું મામાઅર્થના યુઝ કરું છું જે મોટી બોટલો જ મેં બધી મંગાવેલી છે. અને આ બધા પ્રોડક્ટમાં શેમ્પૂ એમનું TF ફ્રી આવે છે, તો તમે આરામથી બાળકોને એ શેમ્પૂ અને બોડી વોશ બંને TF ફ્રી છે અને કોકોનટ બેઝ ક્લિન્ઝર છે, તો તમે બહુ સારી રીતે એને યુઝ કરી શકો છો, બાળકને જરા પણ નુકસાન નથી થતું અને બે સર્ટિફાઈડ છે ટોક્સિન ફ્રી, એટલે એમાં કોઈ જાતના ઝેરી થતો નથી. ઉપરથી ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે, એટલે કે જે સ્કીન એક્સપર્ટ હોય એમને ટેસ્ટ કરીને અપ્રૂવ કરેલા છે. અને એમાં પેરાબિન, SLS અને મિનરલ ઓઇલ્સ એવું કંઈ આવતું નથી અને pH બેલેન્સ્ડ છે, તો બાળકો માટે ખૂબ સરસ રહે છે. એટલા માટે હું આ બધી પ્રોડક્ટ એના માટે મામાઅર્થની વધારે પડતી યુઝ કરું છું. ખેર, આ એક પર્સનલ ચોઇસ છે, તમે કોઈ પણ પ્રોડક્ટ લો તો એનું કન્ટેન્ટ સારી રીતે વાંચો, જાણો કે એની અંદર શું શું પડ્યું છે અને પછી એ જે પ્રોડક્ટ છે તમે યુઝ કરો. તમે કોઈ પણ યુઝ કરી શકો છો, જેમ કે મામાઅર્થની સાથે સાથે મમ્સ એન્ડ કો છે, પછી બીજી પણ ઘણી બધી બ્રાન્ડ આવે છે, જોન્સન્સ બેબી છે, હિમાલયા છે, તો તમે એ પણ યુઝ કરી શકો છો, એવું કંઈ નથી. પણ મારી પર્સનલ ફેવરેટ એમ છે, તો હું બાળકો માટે યુઝ કરું છું. અને વધારેમાં એક વાત કે હું દરરોજ બેબી વોશથી નથી નવડાવતી, ક્યારેક એને ચણાના લોટથી નવડાવું છું, જે કે ડૉક્ટરે પણ રેકમેન્ડ કર્યું છે કે તમે કરી શકો છો. અને આપણને ખબર જ છે કે ચણાના લોટ જેટલું સારું સ્કીન માટે કંઈ નથી, રાઈટ? તો ચણાના લોટથી પણ એમને 2 દિવસે એક વાર તો ચણાના લોટથી એને નવડાવું છું. ઓકે, તો હવે આવી મસાજ તરફ.
હવે જ્યાં સુધી મને એવી કોઈ વસ્તુ ઘરની મળતી હોય કે જેના હું યુઝ કરી શકું છું સ્કિન કેર માટે, મારા માટે પણ અને બાળકો માટે પણ, તો હું પહેલી ચોઈસ એને આપું છું, પછી જ કોઈ બીજી પ્રોડક્ટ પાસે જાઉં છું. તો મસાજ ઓઇલ માટે પણ મારી પહેલી પસંદ, વેલ તમે ચાર યુઝ કરી શકો છો ઓઇલ, ઓલિવ ઓઇલ, આલમંડ્સ ઓઇલ, કોકોનટ ઓઇલ અને સેસમી ઓઇલ એટલે કે તલનું તેલ. પણ મારી પર્સનલ ચોઇસ બે તેલ જ છે, એક છે કોકોનટ ઓઇલ અને બીજું છે આલમંડ ઓઇલ, બદામનું તેલ અને નારિયેળનું તેલ. વેલ જ્યારે શિયાળો હોય છે ત્યારે હું બદામનું, હા બેટા, જ્યારે શિયાળો હોય છે ત્યારે હું બદામનું તેલ યુઝ કરું છું, અને કારણ કે એ થોડુંક તાસીરથી ગરમ હોય છે. અને જ્યારે ઉનાળો આવે છે ત્યારે હું કોકોનટ ઓઇલ યુઝ કરું છું, કારણ કે તાસીરથી થોડું ઠંડુ છે તો રેશિસના એવા પ્રોબ્લેમ ના થાય. પણ હાલ ફિલહાલ હું ત્રણ ભાગનું બદામનું, સોરી, ત્રણ ભાગનું નાળિયેરનું તેલ લઉં છું અને એક ભાગનું બદામનું તેલ લઉં છું અને આની માલિશ કરું છું. વેલ ત્યારે બને મને માલિશ કરવા જરાય નથી દેતા, કારણ કે હા બેટા, કારણ કે બંને ખૂબ એક્ટિવ છે તો થોડુંક મુશ્કેલ થઈ જાય છે. તો પણ કોશિશ કરું છું કે એમને સરસ મસાજ આપું. અને આ બંને, ઓકે, તો હું કોકોનટ ઓઇલ કયું યુઝ કરું છું એ કીધું, કયું એટલે બહુ કંઈ ખાસ નહીં, આ ડીમાર્ટમાંથી મેં સાલીમારની એક ટીન લીધેલું છે. અને બીજું, તમે પેરાસોટ પણ યુઝ કરી શકો, તમે કોઈ પણ કોકોનટ યુઝ અથવા કોઈ પણ આલમંડ ઓઇલ યુઝ કરો તો સૌથી પહેલાં એ જુઓ કે એના કન્ટેન્ટમાં શું લખ્યું છે. 90% ઉપર તો ફક્ત એ જ તેલ હોવું જોઈએ. જેમ કે તમે બદામનો યુઝ કરો છો તો 90%થી વધુ એના જેની અંદર વપરાશ થયેલા જે પહેલાં લખેલા છે કન્ટેન્ટ, એની અંદર તમે જુઓ કે 90%થી વધુ એ જ તેલનો ઉપયોગ થયેલો છે તો જ તમે એ વાપરો, કારણ કે એ જ શુદ્ધ કહેવાય. બીજા બધા તેલ ભેગા થઈ જાય અથવા બીજા કોઈ પણ પ્રોડક્ટ ભેગી થઈ જાય તો એની શુદ્ધતા જતી થાય, બરાબર. તો 90%થી વધુ જે તેલ હોય એનો યુઝ કરો. હું આની અંદર 100% આમ ડીમાર્ટમાંથી લીધું છે, તમે પણ ઇઝીલી આને મેળવી શકો છો. આમાં 100% ઓઇલ છે, કોકોનટ ઓઇલ, એટલે 100% એ જ છે અને 15 મહિનાની અંદર એમને યુઝ કરી નાખવું પડે છે. બીજું આલમંડ ઓઇલ માટે હું તમને સજેશનમાં અહીંયા ફોટો આપી દઈશ. એક છે હમદર્દનું બદામ રોગન જે પ્યોર આવે છે, અને બીજું છે પતંજલિનું બદામ રોગન જે પણ પ્યોર આવે છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો મસાજ માટે. કે તો વાત આવે છે હેર ઓઇલની. હેર ઓઇલ એકચ્યુઅલી અમને 6 મહિના સુધી યુઝ કરવાની મનાઈ હતી. 6 મહિના પછી અમે લોકોએ કોકોનટ ઓઇલ, જે હું એમાં મસાજ માટે યુઝ કરું છું, એ જ એના હેરમાં મસાજ માટે યુઝ કરું છું. અને એના ફેસ પર મસાજ નથી કરતી કોઈ પણ જાતના ઓઇલથી કે સેનાઈથી. જ્યારે પણ જરૂર પડે ત્યારે એને હલકા હાથે પાણી, જ્યારે એમનું ફેસ વોશ કરતી હોઉં છું ત્યારે, અધરવાઇઝ મોઇસ્ચરાઇઝર લગાવતી હોઉં છું ત્યારે હલકા હાથે થોડુંક મસાજ આપી દઉં છું ફેસ ઉપર. બાકી કોઈ પણ જાતના ઓઇલનો ઉપયોગ ફેસ માટે નથી કરતી. ઓકે, તો હવે બહુ ખાસ પ્રોડક્ટ મારે સજેસ્ટ કરવાની છે. એકચ્યુઅલી જે લોકો મમ્મી બની ગયા છે, 1-2 મહિનાની બાળકી કે બાળક છે એમની પાસે, એમને તો ખ્યાલ હશે જ કે બાળક ગેસથી બહુ પરેશાન થતું હોય છે, પેટમાં દુખવું, ચૂકવી, આ પ્રોબ્લેમ બાળકોને બહુ રહેતી હોય છે. તો આપણે નોર્મલી એના માટે હિંગનું પાણી યુઝ કરતા હોઈએ છીએ, નોર્મલ બેબી ટમી મસાજ યુઝ કરતા હોઈએ છીએ બધું. પણ મારી પાસે એક બહુ મસ્ત પ્રોડક્ટ છે જે મામાઅર્થથી મેં એક કોમ્બો મંગાવેલો, એમાં આવેલી, અને એ છે આ ટમી રોલ ઓન. ઓકે, ફોકસ નથી કરતો કેમેરો, પણ કંઈ વાંધો નહીં, હું તમને આનો ફોટો અહીંયા સાઈડમાં આપી દઈશ. એક છે ટમી રોલન, અને આની ખાસિયત એ છે કે આની અંદર હિંગ અને ફનલ ઓઇલ યુઝ કરેલું છે, અને ઇનડાઇજેશન અને કોલિકથી આ તરત જ રાહત આપી દે છે. હું એકચ્યુઅલી આ 3 મંથ+ યુઝ કરવાની પ્રોડક્ટ છે, પણ વૈદિકાને બહુ પ્રોબ્લેમ રહેતી હતી પેટમાં દુખાવાની, તો હું આ 2.5 મહિનાથી યુઝ કરતી. જ્યારે 2.5 મહિનાની થઈ ત્યારથી મને જ્યારે એવું લાગે કે એને પ્રોબ્લેમ છે કે અથવા એ કોઈ ચિહ્ન લઈને સફર કરે છે, તો એકચ્યુઅલી રોલ ઓન છે એટલે તમે એને આસાનીથી લગાવી શકો છો. નાભીની ફરતે તમે એને આસાનીથી લગાવી શકો છો.
અને આનાથી એને તરત રાહત મળે છે. અને આ લગાવ્યા પછી અડધી કલાક સુધી રાખવાનું અને પછી ભીના કપડાથી એ ઓઇલ છે એને સાફ કરી દેવાનું. બીકોઝ આની અંદર જે પણ પ્રોડક્ટ યુઝ થઈ છે બધી થોડીક તાસીરથી ગરમ છે, બની શકે બાળકને થોડી વાર પછી ના ગમે, તો આને નોર્મલ ભીના કપડાથી સાફ કરી નાખવાનું. અને રહી વાત પાવડરની, ઓલમોસ્ટ મેં બધી પ્રોડક્ટ શેર કરી દીધી છે, પણ આ સિવાય પણ કોઈ પ્રોડક્ટ વિશે જો તમારે જાણવું હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. હું વધારે પડતું જમવામાં ધ્યાન અપાવું છું, બાળકોને ખવડાવું પીવડાવું વ્યવસ્થિત છું, પ્રોડક્ટ્સનો ઉપયોગ બને એટલો ઓછો કરું છું એમના માટે. પણ છતાંય અમુક પ્રોડક્ટ રાખવી પડે છે કરીને ક્યારેક ઉપયોગમાં આવી શકે, તો એવી જ પ્રોડક્ટ છે લોસન, મોઇસ્ચરાઇઝર. આ બધું રેગ્યુલર યુઝ નથી કરતી, રેગ્યુલરમાં હું ઓઇલનો જ યુઝ કરું છું. સરસ જો મસાજ આપણે કરી દીધી હોય અને પછી એને ગ્લિસરીનયુક્ત સાબુથી નવડાવી દીધા હોય તો આઈ ડોન્ટ થિંક પછી વધારે મોઇસ્ચરાઇઝ કરવાની જરૂર છે. અને ક્યારેક એવું લાગે શિયાળો છે અથવા ક્યારેક એવું લાગે કે સ્કિન થોડીક ડ્રાય છે, રેશિસ વધારે છે, તો તમે ડૉક્ટર પાસે પણ સારામાં સારી ક્રીમ ખાવી શકો છો. સારામાં સારી મતલબ જે ડૉક્ટર સજેસ્ટ કરે એ આપણે જે આપણી રીતે આ બધા કોસ્મેટિક સિલેક્ટ કરીએ એના કરતાં તો સારી જ હોય છે, તો એના નુકસાન ઓછા હોય છે. તો તમે એ લખા એ જે લખે એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો. આ છે મામાઅર્થનું ડેલી લોશન જેનો હું ઉપયોગ કરું છું. એ પણ ટોક્સિન ફ્રી છે, ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે, પીએચ બેલેન્સ છે અને 0-5 યર્સ સુધી તમે આરામથી યુઝ કરી શકો છો. ઓકે, હું એક પ્રોડક્ટ અહીંયા સાથે લઈને બેસતા ભૂલી ગઈ છું, પણ એ પ્રોડક્ટ છે બાળકોના કપડાં ધોવાનું લિક્વિડ જે મામાઅર્થનું લાવે છે અને પ્લાન્ટ બેઝ્ડ છે, એટલે કે વનસ્પતિમાંથી જ બનેલું, એક્સ્ટ્રેક્ટથી જ બનેલું છે. એની અંદર લીમડાનો પણ ઉપયોગ છે એટલે બેક્ટેરિયાને બધું નાશ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે. હું તમને એનો ફોટો અહીંયા સાઈડમાં આપી દઈશ. અને એ જ લિક્વિડનો ઉપયોગ હું બાળકોને કપડાં ધોવા માટે કરું છું. બહુ જ સરસ આવે છે, એકવાર એ પણ ટ્રાય કરી જોજો. અને મામાઅર્થનું જ રોલોન પણ આવે છે મચ્છર દૂર રાખવા માટેનું, એ પણ બહુ સરસ આવે છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ સિવાય કોઈ પણ પ્રોડક્ટ વિશે તમારે રિવ્યૂ જોતા હોય, અધરવાઇઝ તમારે સજેશન જોતું હોય, તો તમે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરી શકો છો અથવા મને ઇન્સ્ટા પર ડાયરેક્ટ DM કરી શકો છો, ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ અમારું હેન્ડલ આ જ છે, ઇન્ડિયન ડ્રિંક્સ બેબી, તો તમે મને ત્યાં પણ મળી શકો છો. ઓકે, તો ફાઇનલી હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ, બીકોઝ વેદિકા ઉઠી ગઈ છે અને હવે મારે એને જોવી પડશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતા મંગળવારે, ત્યાં સુધી બાય.